વાત કરીએ દિનવિશેષની ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો આપણે સામાન્ય રીતે શ્રદ્ધા અને વિશ્વાસ બેને એક જ ત્રાજવે તોલવતા હોય છે મૂલવતા હોય છે પણ શ્રદ્ધા અલગ વસ્તુ છે વિશ્વાસ અલગ વસ્તુ છે આધ્યાત્મિકતાની બાબતની અંદર કોઈપણ વસ્તુ પ્રત્યે તમને શ્રદ્ધા એક થાય અને એ પછી તમારું આખું મન બદલાઈ જાય કારણ કે શ્રદ્ધાવાન લભતે સુખમ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ શ્રદ્ધા આવે એટલે જ્ઞાન પ્રાપ્તિ થાય જ્ઞાન પ્રાપ્તિ થાય એટલે મન ત્યાં લાગી જાય અને મન ત્યાં લાગી જાય કે ભાઈ મને આ વ્યક્તિ ઉપર શ્રદ્ધા છે મને આ આ જ્યોતિષી ઉપર શ્રદ્ધા છે મને આ કુળદેવતા ઈષ્ટદેવતા અથવા મારા ઈષ્ટદેવતા ઉપર મને શ્રદ્ધા છે મને આ આ આમાં શ્રદ્ધા છે મને આ વસ્તુમાં શ્રદ્ધા છે ના એ બોલે એમાં મને ભરોસો છે મને શ્રદ્ધા છે આપણે કહીએ ને વિશ્વાસ મૂકો અને શ્રદ્ધા કેળવી આ બે વસ્તુ અલગ અલગ છે શ્રદ્ધા કદાચ એક જગ્યાએથી પાછી ઉઠી જાય અને બીજી જગ્યાએ બેહે હેખરીઓ એ ઘડીકમાં આપણે કોઈને પૂજતા હોઈએ અને કંઈક આપણું કામ સરળ અને સફળ ના થાય એટલે ત્યાંથી આપણી શ્રદ્ધા ઉઠી જાય શું કે મને એનામાં હવે શ્રદ્ધા નથી રહે અને એટલા માટે બીજા દેવની પૂજા કરું છું મતલબ શ્રદ્ધા અહીંયા તમે જોજો ઉમા અને પાર્વતી મા ભગવતીના બે સ્વરૂપ છે જે ભગવાન શિવ સાથે જેના વિવાહ થયા એક એક કાંક શ્રદ્ધા એટલે મા પાર્વતી છે પણ એનો એક જન્મ પાછો ઉમાનો છે એ હિમાચલની પુત્રી તરીકે પાર્વતી તો ખરી પણ દક્ષ પ્રજાપતિની કન્યા તરીકે પણ સતી તરીકે એનો જન્મ છે તો આ શ્રદ્ધા છે એક જગ્યાએથી પણ બીજી વખત દ્રઢ બને છે ક્યારેક ક્યારેક એવું બને કે બીજી વખત શ્રદ્ધા દ્રઢ બનતી જોવા મળે તો આ શ્રદ્ધાની વાત કરીએ મિત્રો બીજું વાત છે વિશ્વાસ વિશ્વાસ એટલે એક જાતનો એવો ભરોસો જે ક્યારેય તૂટે નહીં મને યાદ છે ત્યાં સુધી ઘણા બધા આ ચોવીસ પચીસ વર્ષના મારા જ્યોતિષના આ અભ્યાસની અંદર મેં જોયું છે કે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જે ક્યાંક ભાઈ એને એના ઉપર ભરો એને વિશ્વાસ નથી મારા એ એ નહીં કરે મારો છોકરો આ મારે આ આપણે બે કઈ કાને કરવું પડશે કારણ કે બટન તો તાકવું પડે જો ગાજ સામે હોય ને સામે બટન ના હોય તો એ શર્ટ તમારું ખુલ્લું રહે શર્ટનું કોઈ મહત્વ નહીં એ જ રીતે મારે ને તમારે પણ એક વસ્તુ પછી આપણે ધ્યાનમાં રાખીએ કર્મને કઈ રીતે કરવું છે કાંડનો અર્થ થાય છે મૂળ હે કર્મ તમારું જે છે એ મૂળની અંદર મજબૂત હોય તો એ કર્મ તમારું વિશ્વાસપાત્ર બને છે મૂળિયા વગર તો જાળવા ટકતા નથી તો આપણું કર્મ ક્યાંથી ટકે અને એટલા માટે ઘડીક થાય આપણે કે ભાઈ તમે કીધું હતું કે અઢારમી તારીખની આસપાસના ભાગમાં ઓક્ટોબર મહિનાની આસપાસના ભાગમાં લગ્ન થઈ જશે બે મહિના ઉપર થઈ ગયા પણ હજી લગ્ન થતા નથી હવે અમે કીધું એ અમારો વાંક હે અમે એક એક સારું આશ્વાસન આપીએ છીએ ગ્રહોના આધારે જોઈ અને એનો ચિતાર બતાવીએ છીએ સમયની અંદર તમે એમ કહો છો કે સાડા સાતથી આઠમાં અમારો જન્મ થયો છે હવે ત્રીસ મિનિટના વેરિએશનની અંદર પણ અમે તમને જવાબ આપીએ છીએ ન તો એમના કહીએ કે ભાઈ તમે પરફેક્ટ હોય તો તું સમય હોય તો કહો અમે બાકી જવાબ નહીં આપીએ ના અમે એટલા માટે આપી છીએ કે અહીંયા તમને વિશ્વાસ બેસે અહીંયા તમને શ્રદ્ધા બેસે અને એના કારણે વૈદિક જ્યોતિષની અંદર આપણી જે પરંપરા છે વૈદિક ઋષિઓની એ ઋષિઓની પરંપરાનું આપણે બધા સાથે મળીને વહન કરીએ અને એના કારણે કંઈક નવું એક ફળશ્રુતિ જેને કહેવાય શકાય કે આપણા શાસ્ત્રોએ આપેલું જે ફળાદેશ છે એ ફળાદેશ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને જે કંઈ ખૂટતું એનું કામ કરીએ હવે હું તમને એક બહુ સાદી અને સરળ વાત એક બહુ સરસ વાત મને મળી એ હું આપની સાથે શેર કરું છું કે અહીંયા એક વખત એ કહેવાય છે કે ભાઈ આપણે અલગ અલગ પ્રકારે કુંભના મેળાઓ ભરાતા હોય છે હેં તો એ કુંભનો મેળો એ ભરાતો હતો ત્યારે ભગવાન શ્રી સદાશિવ પાર્વતીની સાથે ત્યાંથી પસાર થયા પસાર થયા એટલે સામાન્ય રીતે મા પાર્વતીએ કહ્યું કે ભગવાન શિવજીને કે પ્રભુ આટલા બધા લોકો અહીંયા કુંભમાં સ્નાન કરે છે એમને શું પ્રાપ્ત થાય છે તો ભગવાન કે જે લોકો કુંભમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે વિશ્વાસથી સ્નાન કરે છે તો એનો વૈકુંઠમાં વાસ થાય છે કૈલાસમાં એનો વાસ થાય છે એનો એને સારી ગતિની પ્રાપ્તિ થાય છે મન અશાંત હોય તો શાંત બને છે તો કે પ્રભુ આટલા બધા હજારો લાખો માણસો જ્યારે સ્નાન કરતા હોય તો બધાયને આ પરિણામ સારા આવી રીતના મળે ભગવાન કે ચાલો આપણે પરીક્ષા કરીએ અને એવા સમયે મા પાર્વતીએ ગાયનું સ્વરૂપ લીધું છે અને ભગવાન જે શિવજી છે એ ખેડૂત બન્યા છે હવે ગાય એક કાદવની અંદર ખૂપાયેલી છે ખૂપાયેલી આ ગાયને કાઢવા માટે ભગવાન શિવજી બહુ મહેનત કરે છે કારણ કે વૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું છે ભગવાને બહુ મહેનત કરે ગાયને કાઢવા માટે પછી પોકાર કરે છે કે મારી ગાયને કોઈ બચાવો મારી ગાયને કોઈ બચાવો હવે આવા સમયે ગાયને બચાવવા માટે ઘણા બધા બધા જે કે અસંખ્ય જે લોકો હતા એમાંથી ઘણા બધા શ્રદ્ધાળુઓ દોડતા આવ્યા છે અને ગાયને બચાવવા માટે પ્રયત્ન કરવા માટે આગળ જાય છે ભગવાન શિવ છે ઉભા રહીજો શું કે જેને એક પણ પાપ ન કર્યું હોય એ જ મારી ગાયનો આ સ્પર્શ કરે અથવા જેના પાપ નીકળી ગયા હોય તો એ આ ગાયનો સ્પર્શ કરે તો જ એ ગાય મારી નીકળશે બાકી જે એને બચાવવા જશે એ પણ પડશે બધાને એમ તો થાય ને કે હાડું પાપ તો ક્યાંક કર્યા જશે જીવનમાં અને એટલા માટે જે લોકો છેક સુધી પહોંચી ગયેલા લોકોના પાછા પાછા વળ્યા હવે ગાયની પાસે પહોંચવા માટે આટલી બધી અસંખ્ય મેદની અંદર કોઈ વ્યક્તિ એ કે ગાયની પાસે ના જાય અને ગામડાનો કોઈ અભણ ખેડૂત હશે એ દોડતો દોડતો આવ્યો દોડતો દોડતો આવીને ગાયને પકડવા માટે ગયો ત્યારે ભગવાન શ્રી શિવે જે ખેડૂતના સ્વરૂપે વૃદ્ધ ખેડૂતના સ્વરૂપે અધાય અને પછી આ જ વાત કરી ત્યારે પેલા એને કીધું કે ભાઈ તું જો તે પાપ નહીં કર્યા હોય તો જ તું મારી ગાયને કાઢી શકીશ ત્યારે એને એને એક સંકલ્પ કર્યો કે આ ભાઈ કુંભના મેળાની અંદર જે સ્નાન કરે છે એના બધાએ પાપ બળી જાય છે હું એક જ મિનિટમાં આવ્યો અને એમ કરીને એ ખેડૂત પહોંચી ગયો ગંગાજીમાં ગયો ડૂબકી મારી અને કીધું ભાઈ વાળો તો મારું બધું બધા પાપ ધોવાઈ ગયા શું કામ કે ભાઈ ગંગાજીમાં ડૂબકી મારી લીધી છે મારા પાપ બધા ધોવાઈ ગયા અને પછી એ ગાયને કાઢવા માટે ગયો ગાય એના હાથે નીકળી ગઈ ત્યારે આટલા બધા અસંખ્ય મેદની અંદર પાર્વતી માએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ભગવાન સદાશિવે કીધું કે દેવી જુઓ આટલા બધા વ્યક્તિઓએ આ આ ગંગાજીમાં સ્નાન કર્યું છે તો બધાએ સ્નાન તો સરખું જ કર્યું છે ને બધાએને ખબર તો હોવી જોઈએ સ્નાન કર્યા પછી પાપ રહે નહીં કોઈ દળો કારણ કે આ તો ગંગાનું સ્નાન છે અને એમાંય પાછું આ તો કુંભનું સ્નાન છે કેટલું પવિત્ર માનવામાં આવે પણ છતાં વિશ્વાસ નથી એને કે મેં આ કરેલું જે આ સ્નાન છે ને એ મને શુદ્ધત્વ આપશે મને પાપને બાળી નાખશે અને એક આ ખેડૂતને ખબર પડી ગઈ કે ગંગાજીમાં સ્નાન કરીએ અને એમાંય પાછું કુંભનું સ્નાન કરીએ એટલે બધું જ આપણું પવિત્ર બની જાય અને આ શ્રદ્ધાપૂર્વક એને આ કામ કર્યું છે મતલબ આ આટલા બધા વ્યક્તિઓ એક જ વ્યક્તિ જશે ક્યાં સ્વર્ગમાં હવે મિત્રો આ વસ્તુ આપણે એટલા માટે સમજવાની ઘણી વખત આપણે આના જાપ કરો તો એના જાપ કર્યા આ કરો તો આ કર્યું આ વ્રત કરો તો આ કર્યું આ તપ કરો તો આ કર્યું આ પૂજા કરાવો તો આ કરાવી પણ એની અંદર મારી તમારી શ્રદ્ધા કેટલી શ્રદ્ધા જો ન હોય તો શ્રી કામઃ સિદ્ધિકામ હોવા યજ્ઞ સમાચરે યજ્ઞની અંદર સમાધાન ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણી શ્રદ્ધા અંદર હોય તો શ્રદ્ધા અને વિશ્વાસ કેળવી અને જે વ્યક્તિ ધર્મના ગતિએ ચાલે એને સારા ફળની પ્રાપ્તિ થાય છે એક હજાર મંત્ર બોલીએ કે સો મંત્ર બોલીએ કે પાંચ મંત્ર બોલીએ પણ એ મંત્રમાં જો મારીને તમારી શ્રદ્ધા હશે બીજું જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મમાં મારીને તમારી જો નિષ્ઠા હશે તો નિષ્ઠાપૂર્વક કરેલું કર્મ સફળતા આપશે ઘણી વખત પૂજા કરવા બેઠા હોય પણ મન આપણું ક્યાંય હોય હે મન હાથમાં માળા પેટમાં ચાળા કહેવાય ને આ એક બહુ કહેવાય તો બહુ આપણા ઋષિઓ એમના નથી આપી ગઈ રહ્યા હોય કે હાથમાં માળા કરીએ છીએ પણ માન મન આપણું ક્યાંય ભટક્યા કરે છે તો આ માનસિક ઉદ્વેગને શાંત કરી અને જો પરમાત્માની ઉપાસના કરવામાં આવે નડતા ગ્રહોના નિવારણ માટે આપણે શબ્દ પ્રયોગ કરીએ નડતા ગ્રહો કોઈ દે કોઈને નડે નહીં એક વસ્તુ તે ધ્યાનમાં રાખો આપણા કરેલા કર્મનો ગ્રહો આપણને ચિતાર બતાવે છે અને ચિતારમાંથી કંઈક રસ્તો કાંટવાનો વાત છે એ ક્યારેક ક્યારેક કાંટા આખા રોડ પર જો ફેલાયેલા હોય તો આખા રોડને સાફ કરવા માટે કાંટાઓને સાફ કરવા માટે કદાચ આપણી પાસે જિંદગી જતી તો ખબર ના પડે પણ પગમાં જોડા પહેરી લઈએ તો કાંટાથી જેમ બચી શકાય છે એમ આપણા કરેલા જે કર્મો છે એની અંદર જેને કહેવાય ને કે ઉપર આ ચાસણીનું જે પડ જે છે પરમાત્માની પ્રીતિનું એ જો પ્રાપ્ત થાય તો આ વસ્તુ બને પણ એના માટે કરણી અને કથની આ બેમાં ફેર ન આવવો જોઈએ જે કંઈ શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ એ પરમાત્માને અર્પણ કરીએ છીએ ખાવાનું હોય તો પરમાત્માને જે અર્પણ કરવાનું હોય છે પાણી પીતા પહેલાં એ પરમાત્માને અર્પણ કરવાનું કોઈ પણ નવું વસ્ત્ર ઘરમાં આવે ભગવાને જ આપણે પહેલાં આપીએ છીએ અને પછી એ વસ્ત્રને ગ્રહણ કરીએ છીએ સાચો વૈષ્ણવ જેને કહી શકાય સાચો હરિભક્ત જેને કહી શકાય સાચો વૈષ્ણવ કહી શકાય સારો શ્રદ્ધાવાન જેને કહે શિવ ભક્ત કહી શકાય દેવી ઉપાસક કહી શકાય એ પોતાના ઈષ્ટ પ્રત્યે આ શ્રદ્ધા રાખે છે કે એનો આપેલું હું લઈશ અને એટલા માટે શાસ્ત્ર એમ કહે છે કે તમને જે કંઈ કહેવામાં આવે શ્રદ્ધાપૂર્વક જો તમે કરો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય શ્રદ્ધા જો તમારી હશે વિશ્વાસ જો તમારો હશે તો શ્રદ્ધા અને વિશ્વાસ આપણને તારી દેજે માટે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખી લો કે અહીંયાથી બતાવવામાં આવેલા તમામ પ્રકારના જે ઉપાયો છે એ ફક્ત ઉપાયો છે જ્યાં સુધી પુસ્તકમાં હશે ત્યાં સુધી પુસ્તકેશું હિયા વિદ્યા પર હસ્તે શું યનમ ઉત્પન્નેશું જ કાર્યશું નચા ચા વિદ્યા ન તદ્ધનમ પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલું ધન જો ખરા સમયે કામ ના આવે તો વિદ્યા વિદ્યાની ધન ધન નહીં પણ મને જેટલી જરૂર પડે એટલું મારે એમાંથી વાપરવું જોઈએ હવે એ મારું કર્મ બને છે અને મારું કર્મ મને સાચી પ્રેરણા આપે છે આ એક જ્યોતિષના માધ્યમ દ્વારા આપણે જાણી શકાય છે ચંદ્ર અને સૂર્ય દ્વારા કે આત્મબળ કેવું રહેશે મનોબળ કેવું રહેશે અને ઈષ્ટ પ્રત્યેની શ્રદ્ધા કેવી રહેશે બાકી વારંવાર જેના વિચારો બદલાતા હોય ઘણી વખત તમે જોજો કે ભાઈ આટલું કર્યું ફળ ના મળ્યું કહેવાનો અધિકાર નથી રહેતો શું કામ કે કર્યું જ નહીં હોય કરો તો ફળ મળે મળે ને મળે આ સંકલ્પ સાથે જે વ્યક્તિ કામ કરે તો એ દરેક પ્રગાની મનોકામનાઓ આત્મ પરમાત્મા શુદ્ધ કરે સુકામ કે એક નામ કળિયુગમાં ફક્ત નામ માત્રનો આધાર લેવામાં આવે તો પણ એમ છે માણસ તરી જાય છે તો ભગવાનનું નામ છે સુકામ આપણે નતો રહે પણ શ્રદ્ધા જોઈએ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલું કર્મ હંમેશા સારી સફળતા અપાવતું હોય છે ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો ગણેશ જય ગણેશ નરેશભાઈ કેમ પ્રશ્ન છે

હવે બીજું ચંદ્ર અને કેતુનો પાછો ગ્રહણ યોગ બને છે ભાવની અંદર તો ગ્રહણ યોગના દોષનું જો નિવારણ થાય તો ચોક્કસ કરાવડાવી લેજો અને કર્ક રાશિમાં મંગળ નીચનો બને છે કોઈ પણ વ્યક્તિ સાથે લેહણું ઓછું જતું હોય ત્યારે મંગળવાર કરજો ખાસ કરી ગાને આપણે ગોળ ભગવાનને ધરાવી અને પછી પ્રસાદી લઈ અને પછી મંગળવાર એકટાણું કરીએ તો વધારે સારી સફળતા આપણને પ્રાપ્ત થશે જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હાજી જય ગણેશ જય ગણેશ જી

જે સાતમી રાશિ છે સાતમા રાશિનો સ્થાનનો સ્વામી પડેલો છે ક્યાં છઠ્ઠા સ્થાનમાં એટલે પહેલાં તો એક તો લગ્ન જ ખાડે પડ્યો એટલે શનિ મહારાજનું મૂળ બગડ્યું બીજી વસ્તુ છે કે આ શનિ ધન રાશિનો છે ધન રાશિનો શનિ મોટા ભાગે લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે તુલા અને વૃશ્ચિક રાશિના શનિનું પણ આવું છે તો એક વસ્તુ તો આ ધ્યાનમાં રાખવી રહી કે શનિ ધન રાશિનો હોવાના કારણે લગ્ન યુગમાં વિલંબની શક્યતાઓ છે હવે બીજી વાત આપણે ગુરુની કરીએ ગુરુ સૂર્યની પૂર્ણ દ્રષ્ટિમાં છે કારણ કે સૂર્ય બેઠેલો છે પાંચમા સ્થાનમાં ગુરુ બેઠેલો અગિયારમા સ્થાનની અંદર તો અહીંયા ગુરુની સૂર્ય પર પૂર્ણ દ્રષ્ટિના કારણે પણ લગ્ન યોગમાં વિલંબ થાય તો બહુ પાત્રને બહુ જોવું નહીં એ ઘણી વખત આપણે કે ભાઈ નીચે ખીચડી જે ચોટીલી દાઝેલી હોય તો ઉપરથી હારી હારી નહીં લઈ લેતા કે બધી ખીચડી ભેગી કરી એમ હલાઈને હલાઈને ભેગી કરી તો બધી બળેલીને હારી બધી ભેગી થઈ જાય થોડુંક તાળવી નાખો મિત્ર કારણ કે હવે આ યોગ શરૂ થઈ ગયા છે ને આ જાન્યુઆરી મહિનાથી યોગ સારા શરૂ થાય છે માર્ચ એપ્રિલ મહિનામાં સારામાં સારા યોગ દેખાય પણ એના માટે પ્રયત્નો તો કરવા પડશે

એ કામ કરીને બતાવશે મતલબ એના ભગવાન કંઈક આપેલી કળા તો છે જ પણ કન્યા રાશિનો રાહુ એ ચોથા સ્થાનમાં હોવાના કારણે પ્રગતિના ખૂબ જ સારા યોગ અભ્યાસમાં બતાવી રહ્યા છે આગળ જતા શનિ અને મંગળ સાથે યુતિમાં છે મંગળ પાછો અહીંયા તુલા રાશિનો છે મતલબ એ અમુક સમયે કન્ફ્યુઝન અનુભવે કે આ કરવું કે આ કરું અને એવા સમયે એના જો કામ ના થાય તો ક્રોધે કરે હાથમાં આવેલી વસ્તુ પછાડે આમાં ઊંચા અવાજ જેને કહેવાય કે આ બધી વસ્તુઓ દેખાય કારણ કે મંગળ તુલા રાશિનો બેઠેલો પાંચમું સ્થાન પાંચમું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મનું સ્થાન છે પ્રોગ્રેસનું સ્થાન છે શનિ પાવરફુલ છે અહીંયા શનિ ખૂબ જ સારા પરિણામ આપે પણ મંગળ અહીંયા થોડોક તકલીફ વાળો છે તો એનો મતલબ એવો થાય કે ગોળ હોય બાજરી હોય આવા બધા ગરમ જે પદાર્થો છે ને થોડુંક થોડુંક સવારમાં એને નરણાકોટે જો ખાય તો એને વધારે સફળતા સારી મળે બીજી વસ્તુ છે કે ગણપતિ દાદાને દર મંગળવાર પ્રસાદમાં ગોળ ધરાવો અને ગોળનો પ્રસાદ તમે એને આપો એના કારણે એના અભ્યાસમાં પ્રગતિમાં બધી જ રીતે સારી સફળતા પ્રાપ્ત થાય હવે પિતાની જે વાત આપે કરી તો મીન રાશિ જે છે એ મીન રાશિનો સ્વામી એ બ્રહસ્પતિ ગુરુ છે એ સૂર્ય સાથે યુતિમાં છે અસ્તંગત બનેલો છે તો એનો મતલબ કે આગળ જતા તમારે ગુરુનું રત્ન ગુરુનું પુખરા જે આવે એ કાં તો ગળામાં કાં તો હાથમાં એને પહેરાવું પડશે એના કારણે થોડું જો પિતાની એને પ્રીતિ તો ખૂબ સારી છે ક્યાં ક્યાં કા તમને દેખાતું હોય ને તો એક બધું થઈ જશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ

હવે અહીંયા કુંડળીના રાખો મંગળ બુધ રાહુ અને સૂર્ય ચાર ગ્રહો એક જ સ્થાનમાં પડેલા છે અને એ સ્થાન છે પાંચમું સ્થાન પાંચમું સ્થાન એ પ્રોગ્રેસિવ સ્થાન છે ધન રાશિની અંદર રહેલો સૂર્ય સારા પરિણામ આપે મંગળ સારા પરિણામ આપે હવે વર્તમાન સમયે કુંભ રાશિમાં સાતમા સ્થાનમાં શનિ મહારાજ ગોચરમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને સામે ગુરુ મહારાજ સિંહ રાશિના બેઠેલા છે હવે ગુરુ આ તમે આ વાત જો વિચારો તો બે હજાર પચીસના માર્ચ મહિના સુધી એવા કોઈ નવા પરિવર્તન કુંડળીના આધારે તો દેખાતા નથી અને કદાચ જઈએ તો પણ એક દોઢ વર્ષ થોડી મહેનત વધારે કરવી પડે અને કામકાજમાં સફળતા મળે ન મળે એના કરતાં અત્યારે બેઠા છીએ ત્યાં બરાબર છે જ્યાં કામ કરીએ છીએ ત્યાં બરાબર છીએ ભવિષ્યમાં બે હજાર પચીસના માર્ચ મહિના પછી કદાચ પ્રયત્નથી સફળતા મળે બાકી અત્યારે એના વિશે વિચારવું કદાચ થોડુંક વધારે પડતું ગણાશે આવું કુંડળીના યોગ આપણને બતાવી રહ્યા છે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હલો

હવે કુંભ રાશિનો શનિ તમને જમીનને પણ જમીનની બાબતમાં હોય તો બે હજાર અઢારની પહેલાંનો બે હજાર ચૌદથી બે હજાર અઢારનો ગાળો તમારા માટે સારો હતો બે હજાર અઢારથી બે હજાર પચીસનો ગાળો પાછો તમારા માટે થોડો રાશિ દેખાઈ રહ્યો છે પણ એવા સમયે તમારે શું કરવાનું તુલા રાશિમાં સૂર્ય બેઠેલો છે હવે આ સૂર્ય તમારી ચંદ્ર ચંદ્રકુંડલી પ્રમાણે જુઓ તો દસમા સ્થાનનો માલિક બેઠેલો છે તો એના પર સૂર્યની નંગ પહેરવું પડે સૂર્યનો નંગ માણેક આવે ચારથી પાંચ કેરેટ છ કેરેટ હાથ કેરેટ ઉદ્ધરી લઈ શકાય ફોનમાં પહેરી શકાય જમણા હતી તીજી આંગળીમાં પહેરાય અને દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચઢવાયજો ધંધામાં સારી પ્રગતિ માટે આ વસ્તુ કરવી પડે બીજી વસ્તુ સૂર્ય કેતુ સાથે ગ્રહણ યોગ પણ બનાવી રહ્યો છે તો ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડવામાં આવે તો પણ સારી સફળતા તમને પ્રાપ્ત થાય તો આ બધી વસ્તુઓ દેખાય છે થોડું થોડું કરતા રહેજો એકાદ વર્ષની અંદર સારી સફળતા મળશે પણ આજે જે છે ને થોડું યા થોડું તૂટતું હોય તો હાથતા રહેજો ખૂબ સારી સફળતા મળશે નરેશભાઈ જય ગણેશ આજે એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જી

ભવિષ્ય બરોબર છે હવે જુઓ દસમા બારમા ધોરણ સુધી વ્યવસ્થિત અભ્યાસમાં ધ્યાન અપાવવું એટલા માટે પડશે તમને એવું લાગ્યા બાળક થોડુંક ભણવામાં નબળું પડી રહ્યું છે કારણ કે પાંચમા સ્થાન માલિક સાતમા સ્થાનમાં છે તો એનો મતલબ વધારે ભીડ હોય આ હોય તે હોય એમાં બહુ એને રાખવો નહીં ભણવા માટે વિશેષ એને ધ્યાન આપવું બીજું મિત્રાચારી થોડી ઓછી હોય આ બધું બને કાંઈ કુંડળી બાકી અહીંયા તુલા રાશિમાં જે સૂર્ય છે ને એ નીચનો બને જેના કારણે પ્રબળ જે આત્મવિશ્વાસ હોય અંદર ઘણું પડ્યું હોય પણ નીકળે નહીં તો એના માટે સૂર્ય નબળો પડે છે તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવું પડે સૂર્યનું રત્ન ધારણ કરવું પડે તો આ બે વસ્તુ તો ખાસ ધ્યાનમાં રાખવી પડશે એક આદિત્ય હૃદય કવચનો પાઠ આવે છે એનું એક અનુષ્ઠાન આવે છે એના સારા અભ્યાસ માટે બારમાં ધોરણ સુધી બારમા ધોરણ પછી પાછું મસ્ત કારણ કે ધનાધિપતિ જે મંગ ગુરુ છે ને એ ગુરુ પાવરફુલ છે અગિયારમાં સ્થાનમાં યોગકારક બની રહે પછી વાંધો નહીં આવે પણ અત્યારે જે બારમા ધોરણમાં જો પાયો એનો ખાચો રહી જાય તો બારમા ધોરણ પછી તકલીફ ના પડે તો એના માટે આદિત્ય હૃદય કવચનો પાઠ ને જે કંઈ સૂર્યને લગતું કરી શકાય ગાયત્રી ચાલીસાનો પાઠ કરી શકાય ગાયત્રી મંત્રના જાપ કરી શકાય સૂર્યનારાયણને અર્ઘ્ય આપી શકાય આ બધી વસ્તુ કરજો દર રવિવારના દિવસે ગાયને ગોળ ખવડાવે તો પણ એમ કહેવાય છે કે સૂર્ય મહારાજની કૃપા આપણને પ્રાપ્ત થાય ઘણી બધી વાતો આવી છે દીકરા માટે કરજો ખૂબ જ સારી સફળતા અપાવશે ભાઈ જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ જી મારે વિશે છે જન્મ પોણા બારે એનું ભણતર કેવું રહેશે અને એનું ભણતર કેવું રહેશે અત્યારે નવમું ધોરણ ભણે છે નવમું કેવું ચાલે છે

તો એ મૂળ થોડુંક કાટું પડે એનું કારણ શનિના જો જપ કરી લેવામાં આવે તો વધારે સારી સફળતા મળે નિલાન જન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમનમામી શનિશ્ચરમ આ શનિશ્ચરમ મહારાજનો મંત્ર છે સાથે સાથે ઓમ સમ શનિશ્ચરમાં આ આપણો મંત્ર છે તો આ મંત્રનો જાપ કરવો જોઈએ ત્રેવીસ હજાર મંત્ર જપની સંખ્યા છે એક કાળો દોરો એના શરીરના માપનો લેવાનો જમણા હાથના કાંડે જો બાંધી શકે તો બાંધવાનો પગી ગળામાં પણ એને પહેરાવી શકાય હનુમાનજી ના આશીર્વાદ મળે શનિ મહારાજની કૃપા થાય તો અભ્યાસમાં એને ખૂબ જ સારી સફળતા ની પ્રાપ્તિ થાય બાકી તો સૂર્ય બેઠેલો છે બુધ સાથે હા બુધ થોડો નબળો પણ છે પણ છતાં સૂર્ય પ્રબળ છે પાંચમા સ્થાનમાં પૂર્વજનોના સંચિત સારા કર્મો લઈને આવેલો છે અભ્યાસ માં ધીમી ગતિએ પણ સારી સફળતાની અને પ્રાપ્તિ થશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હલો જય ગણેશ જય ગણેશ હું આનંદ થી ચોવાણ બોલું છું મારા મારા છોકરા નીરજ ચોવાણ માટે પ્રશ્ન છે બે એની જન્મ તારીખ છે અઢાર આઠ ઓગણીસો એકાણું જન્મ સ્થળ છે અમદાવાદ અને સમય છે સવારે પાંચ અને એકત્રીસ બરોબર પેલા એટલે બીજું લગ્ન કરવું છે અને ઓસ્ટ્રેલિયા ની ફાઇલ એની મૂકી છે તો પીઆર નું થશે ફાઇલ લગ્ન એને છે ને ઓસ્ટ્રેલિયા ની પીઆર ની ફાઇલ મુકલી છે

લગ્નની બાબતમાં આપણે વાત કરી એક વખત તૂટી ગયું છે બીજી વખત કરવું છે પણ એ પહેલાં સૂર્ય અને ગુરુ સાથે બીજા સ્થાનમાં હોવાના કારણે પરિવારની વૃદ્ધિમાં ગૃહલક્ષ્મીનો ફાળો જરૂરી હોય અને એવા સમયે અહીંયા ગુરુ જે છે એ સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે એક બૃહસ્પતિ શાંતિની પૂજા અવશ્ય કરાવડાવી લેવી પડશે જેના કારણે પછી ક્યારે ફળ મળશે તો પછી નક્કી થાય પહેલાં આ જે કંઈક જે કયું કહેવાય કે જે કરવા પડતું એ કરાવી લેવું જોઈએ સાથે સાથે મંગળ અને શુક્ર પણ સાથે બેઠેલો છે જ્ઞાતિ ગોળ સમાજની બહાર જવું પડે અથવા તો પોતાની પસંદગીનું પાત્ર હોય અથવા તો ચટમંગની પડે બે જેને કહેવાય સગપણ વચ્ચે લગ્ન વચ્ચે વધારે ટાઈમ ન રહે અને મનગમતું પાત્ર આપણને મળે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે પણ મને લાગે છે આ બૃહસ્પતિ શાંતિ આપ ચોક્કસ કરાવડાવી લેજો એક તો સિંહ રાશિનો સૂર્ય છે ને પાછો એક ગુરુ સાથે બેઠેલો છે એના કારણે દાંપત્ય જીવનમાં લગ્ન જીવનમાં સુખાકારી માટે કન્યા પછી પહેલા બૃસ્પતિ સાંજેની પૂજા કરવાની પછી આગળ વધજો મિત્રો ખૂબ જ સારી સફળતા અપાવશે જય ગણેશ